नमस्कार मित्रों, आरटीएस न्यूज चैनल में आपनो हार्दिक स्वागत छे। तो मित्रों, समाचारों नी वात करिए तो आजना समाचार मळी रह्या छे गुजरातना शक्तिपीठ अंबाजी थी। तो शक्तिपीठ अंबाजी खाते वन पर्यावरण मंत्रीए आजे जगतचंडी मां अंबाना दर्शन कर्या हता। आजे गुजरातना वन पर्यावरण मंत्री श्री गणपतभाई वसावा यात्राधाम अंबाजी पहोंच्या हता अने तेमणे तेमना परिवार साथे जगतचंडी मां अंबाना दर्शन करी अने अंबाजी मंदिरना गर्भगृहमां जगतजननी मां अंबा माताजीनी विशेष पूजा अर्चना करी हती। त्यारबाद मीडिया साथे वातचीतमां जणाव्युं हतुं के गुजरातना वन विभाग द्वारा 10 करोड़ जेटला वृक्षोनुं लोकोमां वितरण करवामां आव्युं छे अने लोकोने वन्य जीव अने जंगलो साथे वृक्षोनुं ख्याल राखी साचवानुं प्रयास करवुं जोईए, जेथी आपणे वृक्षोने साचवी गुजरातने हरियाळुं करी शकीए। आरटीएस न्यूज, सुरेश जोशी, गुजरात ब्यूरो चीफ। સવિશેષમાં કોરોના ગાઈડલાઇન પ્રમાણે પણ યાત્રિકો વહેલી તકે પકડા થતા જોવા મળી રહ્યા છે અને સાથે વનને લગતું છે શ્રાવણ મહિનાના પવિત્ર મહિનો ચાલી રહ્યો છે અને આવા પવિત્ર શ્રાવણ માસમાં આજે મા જગદંબાના દર્શન કરવાના આશીર્વાદ લેવાનો સહપરિવાર લાભ મળ્યો છે। સમગ્ર ભારતમાં મા જગદંબાનું આ સ્થાન એ વિશ્વ પ્રસિદ્ધ સ્થાન છે અને દેશ વિદેશના અનેક ભક્તજનો પ્રવાસીઓ અહીંયા આવતા હોય છે ત્યારે મા જગદંબા બધાની મનોકામના પૂર્ણ કરતી હોય છે। પણ આજે મા જગદંબાના ચરણોમાં આશીર્વાદ લેવાના, એમના દર્શન કરવાનો લહાવો મને પણ પ્રાપ્ત થયો છે ત્યારે મા જગદંબાને પ્રાર્થના કરીએ સમગ્ર વિશ્વનું કલ્યાણ કરે અને ગુજરાત પણ ખૂબ વિકાસ કરે અને રાજ્ય સરકાર દ્વારા આ પરિસરનું અને સમગ્ર અંબાજીનું ખૂબ મોટા પાયે વિકાસના કાર્યો પણ રાજ્ય સરકારના અમારા માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના માર્ગદર્શન હેઠળ વિકાસ થઈ રહ્યો છે। સાથે સાથે વનમંત્રી તરીકે અહીંયા આવવાનું થયું છે ત્યારે મોટાભાગનો વિસ્તાર એ વન વિભાગનો છે। મિત્રો, આપણે બધા ખૂબ સારી રીતે સમજીએ છીએ કે જંગલો વૃક્ષોનું એ પર્યાવરણની દૃષ્ટિએ કેટલું મહત્ત્વ છે, ત્યારે આ વર્ષે પણ રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના માર્ગદર્શન હેઠળ વન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યની અંદર જિલ્લાઓમાં, મહાનગરપાલિકાઓમાં, તાલુકા કક્ષાએ, ગ્રામ્ય કક્ષાએ લોકોને સાથે જોડીને વન મહોત્સવો કરવામાં આવ્યા છે અને 10 કરોડ વૃક્ષોનું રોપાઓનું વન વિભાગ દ્વારા વિતરણ કરવામાં આવેલ છે અને આપણે બધા ખૂબ સારી રીતે પર્યાવરણનું જતન કરીએ, વૃક્ષો વધારેમાં વધારે વાવીએ, જંગલોનું રક્ષણ કરીએ, પ્રાણીઓનું રક્ષણ કરીએ, એ પણ આજના તબક્કે હું વનમંત્રી તરીકે મીડિયાના માધ્યમથી ગુજરાતની જનતાને, પ્રજાને